જગદંબાનું પ્રથમ દર્શન. દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં ભવતારીણી કાલી માતાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને શ્રી રામકૃષ્ણના મોટા ભાઈ રામકુમાર ત્યાં પૂજા કાર્યમાં નિમાયા, એટલે જામાપુકુરની પાઠશાળા બંધ થઈ અને પરિણામે શ્રી રામકૃષ્ણનો નિવાસ પણ દક્ષિણેશ્વર મંદિરમાં મોટા ભાઈની સાથે થયો. એ પછી કેટલાક અઠવાડિયામાં જ શ્રી રામકૃષ્ણનો સૌમ્ય દેખાવ, કોમળ પ્રકૃતિ, નાની ઉંમર અને ધર્મનિષ્ઠા વગેરે ગુણો તરફ રાણી રાસમણીના જમાઈ મથુરબાબુની નજર ખેંચાય. શ્રી રામકૃષ્ણને પોતાનું નિત્યકર્મ કરતા અવારનવાર એ દૂરથી જોયા કરતા. એમાંથી તેમના તરફ કોઈ અવર્ણનીય આકર્ષણનો અનુભવ મથુરબાબુને થવા લાગ્યો. આવા સુપાત્ર, નમ્ર અને સરળ યુવકને મંદિરમાં પૂજાના કામકાજમાં જોડી શકાય તો પૂજા કાર્ય દીપી નીકળે એમ તેમને થવા લાગ્યું. એ યુવક વિશે તપાસ કરતા તેમને ખબર પડી કે એ તો કાલી મંદિરના પૂજારી રામકુમાર ભટ્ટાચાર્યના નાના ભાઈ છે. એ જાણી મથુરબાબુ મનમાં પ્રસન્ન થયા અને રામકુમારને બોલાવીને પૂછ્યું, તમારા નાના ભાઈને જો દેવીના શૃંગાર સજાવનાર તરીકે મંદિરના કામકાજમાં જોડી શકાય તો ઠીક કે નહીં? રામકુમારને એ વાત ગમી તો ખરી, પણ પોતાના નાના ભાઈની વિલક્ષણ પ્રકૃતિ, પૈસા કમાવાની ભાવના પ્રત્યે ઉપેક્ષા, સ્વતંત્ર મિજાજ વગેરેથી એ પરિચિત હતા, એટલે એ બધાનું વર્ણન તેમણે મથુરબાબુ પાસે કરીને આશાજનક ઉત્તર આપ્યો નહીં. એ સાંભળીને એ વખતે તો મથુરબાબુ કાંઈ બોલ્યા નહીં, પણ આગળ ઉપર પોતાનો સંકલ્પ પૂરો કરવાનો ખ્યાલ તેમના મનમાંથી ખસ્યો નહીં. તેઓ તે માટે તક મળવાની રાહ જોવા લાગ્યા.